તારું નામ શું છે દીકરા? મારું નામ રાજ. રાજ, કેટલા દિવસ છે તું, તારી ઉંમર શું છે? 9 વર્ષ. તું ભણો છો? નહીં, હમણાં નહીં. ભણતો નથી? અને ભણો છો ખરા? અત્યારે લોકડાઉન ના કારણે ભણતો નથી. પપ્પા ને મમ્મી શું કરે છે? મારા પપ્પા રિક્ષા હાંકાવે ને મારા મમ્મી ઓફ થઈ ગયા. મારા મમ્મી ઓફ થઈ ગયા. ઓહ, ક્યારે? ઘણો ટાઈમ થયો, એટલે 5 વર્ષ થયા. 5 વર્ષ થયા. કેટલા ભાઈ બહેન છો તમે? મારી બેન ને ગુજરી ગઈ. એમ? ઓહો, તો બાળકમાં તું એક જ છો. અચ્છા, અત્યારના તારું શું હોય? સવાર થી લઈને બપોર સુધી શું વેચે છે? અગરબત્તી. હા, દેખા ને દીકરા, તારી અટક શું છે? નથવાણી. રાજ નથવાણી લોહાણા કોમ્યુનિટી નું બાળક છે. અને અમે વેપાર તો બાય ડિફોલ્ટ લોહાણા વેપારીના બ્લડમાં હોય છે. અગરબત્તી રોજની કેટલી વેચે છે દીકરા? અગરબત્તી રોજની કેટલી વેચી નાખે છે? વાપરવાના એટલે 100 રૂપિયા જેવું થાય વાપરવાના. અહીં બી થાય તો થાય. કેટલા વાગે નીકળસ ઘરે થી? અહીંયા 10 વાગે નીકળું. હમણાં આવે વેળે જે 2 વાગે. તો જમવાનું ને બધું કોણ બનાવે? મારા બાબા બનાવે. પપ્પા બનાવે છે? પપ્પા શું કરે છે? મારા પપ્પા રિક્ષા હાંકાવે. અચ્છા, સ્કૂલ ની કે પેસેન્જર? પેસેન્જર રિક્ષા ચલાવે છે. ઇંગ્લિશ આવડે તને? ને એટલે તો. અચ્છા, સાંજે પછી બપોર પછી શું કરતું? હોડકા વેચું. હોડકા? હવે એકાદ હોડકું બનાવીને દેખાડ દીકરા. વાહ, તો મિત્રો આ જુઓ તમે, સરસ મજાનું હોડકું એને અહીંયા મારી ઓફિસમાંથી કાગળ લઈને એક એક લાઈવ હોડકું બનાવીએ. તો એક કાગળ લઈ લે, આમાંથી મને હોળી બનાવીને દેખાડાલે. સારી વાત છે. આ બનાવને. અચ્છા, કાઢી નાખો. હવે બનાવો. આવી કેટલી હોળી દિવસના બનાવો છો? 30 જેટલી હોળી બનાવી નાખ. વાહ, તમારે લખા હોળી નું મારે કરવાનું શું? તારી પાસે પાણીમાં તરાવવાની તરસે? ડૂબી નહીં જાય ને? નહીં ડૂબવાનું કારણ શું? બનાવેલી હોય એટલે ના ડૂબે ને. તે બનાવી છે એટલે. સરસ. આવી હોળી કેટલી વેચી નાખ? સરસ મજાને. મિત્રો જુઓ, હોળી બનાવી છે અને કોન્ફિડન્સ આ દીકરાનો, ખાલી 9 વર્ષનો બાળક છે ને, એનું કોન્ફિડન્સ જુઓ તમે. બપોર પછી તું ક્યાં હો છો? તને મારે હોળી લેવી હોય તો કોઈને ઘરે, અથવા તો તું રંગોલી આઈસ્ક્રીમ ની બાજુ ઉભો છે ને? કઈ બાજુ કરે છે? રંગોલી બાજુ. આખો દિવસ ત્યાં જોત કે સ્પીડ પાર્સલ પાસે જા છે? નહીં, રંગોલી. કેટલા વાગ્યા થી કેટલા વાગ્યા થી રંગોલી પાસે હોય છે? 6 વાગે આવું, 8 વાગે હોય છે, 9 વાગે થી 8 વાગે. અચ્છા, અને કોઈ ધડ કરે હોળી લેવા ટાણે કે ભાઈ આ કેમ ને આમ કેમ ને? 10 રૂપિયા ન હોય ને 5 રૂપિયા દઈ જ દે છે કે? તને કઈ વાલ બાલ કરે? ના ના. ફોટા ફોટા પાડે તારા? ઘણી જગ્યાએ જોઈએ તારા ફોટાઓ. ત્યારે શું કહે? ફોટા પાડવા દે બધે ને. અને મોટો થઈને શું થવા માંગે છે? છતાંય આજે હોળી જ વેચીસ તો બીજું કઈ? એટલે કઈક વિચાર્યું તો હશે ને મનમાં? તારું ઈચ્છા શું છે? એમ થોડું હાલે. બીજું શું શું કરે છે આખા દિવસમાં? બે જ વસ્તુ. એ સિવાય કઈ તને ક્રિએટિવિટી આવડે છે, ડ્રોઈંગ કે કઈ? હોળી બનાવતા ક્યાંથી શીખો? તું શીખો તો ઈશ ને, હોળી બનાવતા ક્યાંથી શીખો? એક 2 વર્ષથી આવડે. એમ? કોની પાસે શીખો? કોની પાસે કે તારી મેળે જાતે કરે છે? અચ્છા, બાળક કે જે થેલી લઈને આવ્યું તું, બહુ ડાયું બાળક છે અને સરસ મજાની હોળી મને ગિફ્ટ કરતું જ આવજે ભાઈ. માસ્ક પહેરે ને બધા? અરે, વાત કરતા કરતા શક્ય હોય તો મિત્રો 6 થી 8 વચ્ચે રંગોલી આઈસ્ક્રીમમાં હોય છે, કુડી લેજો ખાસ કરીને. અને એણે એક વાત કીધી કે ભાઈ અગરબત્તી જ્યારે વેચવા જાઉં ત્યારે લોકો મને ભાવતાલ કરાવે છે. આવા નાના બાળક પાસે શું ભાવતાલ કરાવવાના? દરેક જગ્યાએ ભાવતાલ હોતા નથી, ક્યારેક માનવતાલ પણ કરવું જોઈએ. સમજવું જોઈએ કે માનવ ધર્મ છે આપણો કે એકબીજાને મદદ કરીએ. અને આટલી મદદ એટલા માટે કરવી જોઈએ કે આટલી મહેનત જ્યારે બાળક કરતો હોય ત્યારે એને હેલ્પ કરવી જ જોઈએ, આપણી ફરજ છે.